हेलो फ्रेंड, हूँ गोहिल जितेंद्र। फरी एक बार मारी यूट्यूब चैनल में आप तमाम मित्रों स्वागत है। मित्रों, आपणे सादू रूप सिम्प्लिफिकेशन जे कहीए छे एने मित्रों स्टेप बाय स्टेप आगळ समझीए छे। मित्रों, सादू रूप एक्जाम नी अंदर खूब इम्पोर्टंट छे। एना प्रश्नों मित्रों होय छे, जो एने मेथड थी चालशुं तो खूब समय ले। अने परीक्षा में मित्रों आपणी पासे समय नथी होतो, समय में ओछा समय में अपने ए प्रश्न टीक करवाना होय त्यारे शोर्ट ट्रिक पण खास एनो बेसिक शू छे पण खबर होवी जोईए। जो तमने बेसिक समझाशे गणित नू तो तमे ए ट्रिक पण समझाशे, ने ट्रिक एप्लाय करशो तो तमने ई दाखलानी मित्रो जी गणवानी मजा छे। एटला माटे आपणे बेसिक खास जरूरी छे। मित्रो, पांच माळनी इमारत होय के वीस माळनी इमारत होय, पायो मजबूत होवो जोईए। एटला माटे बेझ आपणे छे खास करीए छे। आजे गणित रमता रमता ने खास करीने गणित नो डर दूर थाय ए हेतु थी मित्रों आपणे आपणी चेनल पण शुरुआत करी छे ने हजारो बाळको मित्रों छे शीखी रह्या छे। तो मित्रों आजे ज एवी खास ट्रिक लईने आव्या छे आपणे सादू रूपनी। तो खास मित्रों तमे वीडियो ने शेर करी देजो। ओके, स्टार्ट करी छे। पेन नोट साथे राखो। पहेला आपणे एक आ रीते मित्रों सादू रूपनो एक दाखलो होय छे। સાદુરૂપ આપવું હોય તો શું આપી શકાય? આટલાની જ વાત મિત્રો કરીએ તો આ બે નો ગુણાકાર આપણે ક્યાં થાય છે? એક સાથે કરે છે, બે એકા બે ઓછા એક છેદમાં બે, એટલે એકના છેદમાં બે આનો જવાબ મળ્યો। શું મળ્યો? એકના છેદમાં। હવે એકના છેદમાં ત્રણ હોય તો એનો જવાબ શું આવશે? ત્રણ એકા ત્રણ, ત્રણ માંથી એક જાય એટલે બે ના છેદમાં ત્રણ। એનો મતલબ કે જે નીચે સંખ્યા આપે છે એના કરતા એક ઘટી જાય ઉપર જો ઓછા હોય તો। મિત્રો ઓછા છે તમે જોઈ શકો છો। ઓકે, પેલા આપણે મિત્રો જવાબ એક મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ મેથડ ખાસ કરીને કઈ મેથડ છે પછી આપણે એની શોર્ટ ટ્રિક જોશું। મિત્રો તમને આવડી જશે, વિશ્વાસ છે મને। આની પહેલાના વિડીયોમાં જોયું તો એ રીતે અહીંયા મિત્રો શું આવશે? એકના છેદમાં બે, બે એકા બે માંથી એક જાય તો એકના છેદમાં બે, કાઉસ ના કાઉસ। મિત્રો આ બંને વચ્ચે કયો સંબંધ છે એ પણ તમારે કહેવું, બે ના છેદમાં ત્રણ આવ્યા કઈ રીતે? ત્રણ દુ આ ત્રણ એકા ત્રણ, ત્રણ માંથી એક જાય એટલે બે। ત્રીજું પદ જોઈએ મિત્રો, ચાર એકા ચાર માંથી એક જાય તો ત્રણ ના છેદમાં ચાર આવ્યા, પાંચ એકા પાંચ માં જઈ જાય તો ચાર ના છેદમાં પાંચ। આ આપણું સ્ટેપ છે મિત્રો, બીજું સ્ટેપ। મિત્રો અહીંયા આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય મિત્રો, કોઈ સંખ્યા નિશાની ન આપી હોય, આ કાઉન્સ અને આ કાઉન્સ વચ્ચે મિત્રો ગુણાકાર આપણે સમજવાના। અને મિત્રો ઈઝી થઈ ગયો આપણો દાખલો, બે બે ઉડી ગયા, ત્રણ ત્રણ ઉડી ગયા, ચાર ચાર ઉડી ગયા, જવાબ હોય તો એક ના છેદમાં પાંચ। શું આવે મિત્રો? એક ના છેદમાં પાંચ, એકદમ ઈઝી, એકદમ ઈઝી છે આ રીતે સ્ટેપ। પણ મિત્રો જયારે રકમમાં આ રીતે કઈક લાંબી હોય તો શું કરવું? આ એક બેઝિક છે પણ આની કઈ ફોર્મ્યુલા કરી? હા, ચાલો આજે જીતુ સર તમારી સાથે આપણે મળી અને એક એવી ટ્રીક જોશું જેથી કરીને તમે આવા જ દાખલા એકદમ ઈઝી થી તમે કરી શકો। અહીંયા મિત્રો બોર્ડ ઉપર ધ્યાન, પ્રથમ સંખ્યા ઓછા એક। મિત્રો જયારે આ અપૂર્ણાંક છે એના વચ્ચે ઓછાની નિશાની છે માટે ઓછા એક યાદ રાખો। સરવાળો હોય તો ટ્રીક બદલાઈ જશે, અહીંયા આ બંને વચ્ચે સરવાળો હશે ત્યારે બદલાઈ જાય। અત્યારે આપણે ઓછાના દાખલા કરીએ છીએ, સરવાળાના પણ આગળ મિત્રો આવશે। ઓકે, ઓછા છે તો મિત્રો ઓછા એક કરવાના, છેદની અંદર મિત્રો ખાસ લાસ્ટ, મિત્રો છેલ્લી સંખ્યા કઈ છે? અહીંયા છેલ્લી સંખ્યા તો એ લખવાની, જે તમને આપે છે અપૂર્ણાંકમાં છેલ્લી સંખ્યા હોય છેદની એ લખવાની, તમારો જવાબ મળી ગયો। મિત્રો જુઓ પ્રથમ સંખ્યા અહીંયા કઈ છે તો બે, ઓછા એક છેલ્લી સંખ્યા છે પાંચ,
એટલે બે માંથી એક જાય એટલે એક ના છેદ માં પણ આ જવાબ મિત્રો છે નહીં એકદમ ઈઝી છે આ એપ્લાય કરો તો તમે મૌખિક તમે જવાબ આપી શકો મિત્રો આ જ દાખલાને અહીંયા આપણે આ રીતે કરીએ ચાલો મિત્રો આગળ વધારીએ ડોટ 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 એક ઓછા એક ના છેદ માં દસ મિત્રો યા વચ્ચે ડોટ 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 એનો મતલબ થશે કે ક્રમિક છે આ જે સંખ્યા ક્રમ સુધી ચાલે આપણે મિત્રો સૂત્ર શું કીધું એપ્લાય શું કરવાનું પ્રથમ સંખ્યા કઈ છે બે મિત્રો આ દાખલાને સમજીએ છીએ પ્રથમ સંખ્યા બરાબર આપણે કેટલી લેવાની છે બે બે ઓછા એક ઓકે છેલ્લી સંખ્યા કઈ છે મિત્રો છેલ્લી સંખ્યા દસ અહીં દસ લખી નાખો બે માંથી એક જાય એક એક ના છેદમાં દસ આ એનો જવાબ મિત્રો તમે જોઈ રકમ વાંચીને તમે આવા દાખલા કરી શકો ઓકે ચાલો થોડાક વધારે આપણે ઉદાહરણ કરીએ મિત્રો ચાલો ઉદાહરણ થોડાક સમજીએ આજ એપ્લાય આજ ટ્રીક મિત્રો એક જ આપણે ટ્રીકના મદદથી એક છેદમાં એકના છેદમાં ત્રણ છે મિત્રો એક ઓછા એકના છેદમાં ચાર મિત્રો આ ક્રમિક ચાલે છે અને ક્યાં સુધી છે એક ઓછા એકના છેદમાં અઠ્યાવીસ તો મિત્રો એકના છેદમાં અઠ્યાવીસ કીધી છે ઓકે નો પ્રોબ્લેમ આપણું સૂત્ર મિત્રો તમારે જો એપ્લાય કરવું હોય આપણે ટ્રીક એપ્લાય કરી તો મૌખિક પણ તમે જવાબ આપી શકો ત્રણ માંથી એક જાય એટલે બે મિત્રો બે ના છેદમાં અઠ્યાવીસ તો બે ના છેદમાં અઠ્યાવીસ તો ચૌદ દુ અઠ્યાવીસ એક ના છેદમાં ચૌદ આ જવાબ આવી ગયો શું આવી ગયો જવાબ એક ના છેદમાં ચૌદ જોઈએ મિત્રો કઈ રીતે આપણે કરીએ છીએ અહીંયા સંખ્યા લખવાની સૂત્ર લખીએ સંખ્યા કઈ પ્રથમ સંખ્યા લખવાની છેદમાં છે મિત્રો યાદ રાખજો છેદમાં છે ઈ મિત્રો એ સરવાળો હોય તો એપ્લાય થાય નહીં બાદ બાકી ઓછા એક છેદમાં છેલ્લી સંખ્યા જે છેલ્લો ડિજિટ તમને આપે છે અહીંયા ડોટ 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 ક્યાં સુધી ગયો અઠ્યાવીસ સુધી અહીંયા મિત્રો બોર્ડ ઉપર જ મિત્રો ધ્યાન પ્રથમ સંખ્યા એટલે ત્રણ છે ઓછા એક અઠ્યાવીસ મિત્રો અહીંયા બે ના છેદમાં અઠ્યાવીસ ચૌદ એક ના છેદમાં ચૌદ આ આપણો જવાબ આવે છે મિત્રો આ જ દાખલાને હું તમને હોમવર્ક માંગુ છું એક ના છેદમાં અહીંયા મિત્રો તમારે છત્રીસ સુધી હોય તો મિત્રો તમારે આ દાખલો કરવાનો છે એક ના છેદમાં ત્રણ વાળો મિત્રો અહીંયા છત્રીસ સુધી જાય છે તમે દાખલો કરો અને જવાબ આપો મિત્રો બીજો મિત્રો બીજી અહીંયા મિત્રો પેલા આપણે બે હતા હવે પાંચ હોય તો મિત્રો શું કરું એ જ મિત્રો જો તમે સમજો તો પ્રથમ સંખ્યા લખવાની છે પ્રથમ સંખ્યા મિત્રો એકદમ ઈઝી છે દાખલા તમે જુઓ ઓછા કેટલા કરવાના હવે તમને આવડી ગયું મિત્રો હવે શું આવશે ઓછા એક છેદમાં છેલ્લી સંખ્યા છેલ્લી છેદમાં આવતી એની સંખ્યા મિત્રો છેદમાં આવે એ સંખ્યા લેવાની અહીંયા મિત્રો પાંચ છે પાંચ ઓછા એક છેદમાં વીસ ચાર ના છેદમાં વીસ ચાર પંચાવીસ એટલે એક ના છેદમાં પાંચ જવાબ આવે ચાર પંચાવીસ એટલે મિત્રો એ છેદ ઉડતા હોય તો ઉડાડવાના ચાર પંચાવીસ એટલે એક ના છેદમાં પાંચ આ એનો જવાબ બને છે મિત્રો એકદમ છે ને ઈઝી આવી ટ્રીક મિત્રો તમે અવારનવાર આપણા વિડીયોમાં મળશે તમને માટે વિડીયોને શેર પણ કરો એક હોમવર્ક આપું છું આના જેવો દાખલો મિત્રો 40 કરી આપું છું તમને ઓકે આ જ દાખલાને થોડેક બદલાઈ નાખ્યો છે તમારે હોમવર્કમાં આ દાખલો કરવાનો છે ઓકે મિત્રો હજુ આના જેવી જ આપણે બીજા બે દાખલા જોઈ લઈએ જો મિત્રો આ રીતે એક એકના છેદમાં ચાર એકના છેદમાં પાંચ મિત્રો અહીંયા શરૂઆત ચાર થી થાય છે પ્રથમ સંખ્યા કઈ મળે મિત્રો પ્રથમ સંખ્યા કઈ છે મિત્રો ઓછા એક છેદમાં છેલ્લી સંખ્યા આ જ નિયમ આ જ એપ્લાય કરવાની છે પ્રથમ સંખ્યા ચાર છે ઓછા એક મિત્રો છેલ્લી સંખ્યા નવ્વાણું સુધી ગઈ ક્યાં સુધી ગઈ છે નવ્વાણું તો નવ્વાણું ના નવ્વાણું લખવાના છે એટલે ત્રણ ના છેદમાં નવ્વાણું મિત્રો છેદ ઉડે છે ત્રણ અને નવ્વાણું વચ્ચે છેદ ઉડી જાય તો હા અહીંયા મિત્રો ત્રણ એકા ત્રણ કરી શકો અહીંયા તેત્રીસ ગુણ્યા ત્રણ કરીએ નવ્વાણું થાય ત્રણ ત્રણ ઉડી ગયા એક ના છેદમાં તેત્રીસ આ જવાબ આવે છે મિત્રો એક ના છેદમાં તેત્રીસ આ એનો જવાબ બને છે તો આવો દાખલો હું તમને હોમવર્ક માં આપું તો મિત્રો અહીંયા આપણે કરી નાખીએ 79 તમે જાતે કરો આવો જ દાખલો હોમવર્ક માં તમારે કરવાનો છે મિત્રો આવી જ ટ્રીક મિત્રો આપણે વિડીયોમાં ખાસ કરીને લઈને આવીએ છીએ હજુ મિત્રો સરવાળા માટે પણ આવી ટ્રીક છે સરવાળો હોય તો શું કરો પણ એની પહેલા એક દાખલો હજુ મિત્રો આપણે કરી લઈએ અહીંયા મિત્રો તમે આ રીતે હોય ડોટ 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 એક એક ના છેદમાં એન મિત્રો એન એટલે કોઈ એક સંખ્યા અનંત સુધી જાતી હોય
एन आपी दे तो शू करू मित्रों एक एक ना छेद मां बे त्रण चार बराबर एक ओछा एक ना छेद मां एन तो मित्रों मूंझावानुं छे ने एज नियम एज एप्लाय एज सूत्र मित्रों प्रथम संख्या याद राखजो प्रथम संख्या ओछा एक छेद मां छेली संख्या छेली संख्या आपणने आईपी नथी पण छेली संख्या आपणने ख्याल छे शुं छे एन एन होय तो मित्रों एन काई वांधो नहीं प्रथम संख्या बे छे बे ओछा एक छेद मां एन एटले एक ना छेद मां एन आ आपणो जवाब बनशे मित्रों आज जय हिंद जय भारत मित्रों वीडियो ने शेर करी देजो चलो राखू छू अत्यारे पढ़िए बाय।